તારીખ 31 જુલાઈ હિન્દી સાહિત્યકાર મુનશી પ્રેમચંદજી હિન્દી ભાષાના સમર્થ નવલકથાકાર મુનશી પ્રેમચંદનો જન્મ ઉત્તર પ્રદેશના લમહિલા ગામમાં તારીખ એકત્રીસ જુલાઈ અઢારસો એંસીના રોજ થયો હતો ગ્રેજ્યુએટ થઈ પ્રાથમિક શિક્ષકની નોકરી શરૂ કરી ગોરખપુરમાં સૌપ્રથમ તેમણે સાહિત્યિક કૃતિ રચી ત્યાર પછી તો અખિલ ભારતીય લેખક તરીકે ગણના થવા લાગી ગાંધી વિચારથી પ્રભાવિત થઈ ખાદી પ્રચારને સમય આપ્યો ગામડાઓમાં ઘેર ઘેર રેંટીઓ પહોંચાડવાનું આંદોલન કર્યું તેઓ મર્યાદા હંસ જાગરણ વગેરે પત્રિકાઓમાં પણ નિયમિત લખતા રહ્યા હતા પ્રેમચંદના મૃત્યુ પછી ગબન ગોદાન હીરા મોતી શતરંજ કે ખેલાડી જેવી કૃતિઓ પર આધારિત સફળ ફિલ્મો પણ બની પ્રેમચંદે પંદર નવલકથા ત્રણસો વાર્તા ઉપરાંત નાટકો ચરિત્રો અનુવાદ જેવા વિવિધ પ્રકારના સાહિત્યનું સર્જન કરીને હિન્દી સાહિત્યને માલામાલ કરી દીધું તેમણે વિભિન્ન સામાજિક સમસ્યાઓને સ્પર્શતી વાર્તાઓ અને નવલકથાઓ લખીને ભારતમાં અદ્ભુત જાગૃતિ લાવવાનું કામ કર્યું ઈસવીસન ઓગણીસો ને છત્રીસમાં અનંત નિદ્રામાં પહોંચી જતા ભારતે એક મહાન સાહિત્યકાર ગુમાવ્યાનો પોતાના જીવન વિશે લખવાનો બહુ આગ્રહ કરેલો ત્યારે લખ્યું હતું કે મારું જીવન સપાટ સમતલ મેદાન જેવું છે જેમાં ક્યાંક ક્યાંક ખાડા છે પણ ટેકરા કે પહાડ જંગલ કે જાડી કશું નથી